हाय फ्रेंड्स, हेल्थ बस चैनल में तमारू फरी स्वागत है। आज आप जोईशु फंडामेंटल ऑफ नर्सिंग एमसीक्यू सीरीज पार्ट 9 के जे आवानी आवावाळी एग्जाम नी अंदर बहुत महत्वना प्रश्नों लेने हूँ आयो छू। आप पहला मारी चैनल ने जो सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब करवानुं भूलशो नहीं, लाइक करी अने शेर करजो। चलो क्वेश्चन नंबर 1, अ फेलियर इन प्रोफेशनल ड्यूटी प्रैक्टिस और स्किल दैट लीड्स टू इंजरी और हार्म टू द पेशेंट्स इज टर्म एज। એટલે શું કહેવા માગે છે? જો પહેલાં તમે પ્રશ્ન સમજશો તો જવાબ ઓટોમેટિકલી તમને આવડી જશે કે તમે જ્યારે ડ્યુટી કરતા હોય ત્યારે તમે કોઈપણ જાતનું ભૂલથી પેશન્ટને ઇન્જરી પહોંચે અથવા નુકસાન થાય તો એને આપણે શું કહીશું, બરાબર? એટલે તમે તમારી ડ્યુટી કરવામાં ફેલ જાઓ, એ માલ પ્રેક્ટિસ, બી નિગ્લિજન્સી, સી ક્રાઇમ, ડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ, તો આની અંદર આપણો શું જવાબ આવશે? અને અંદર આપણે જવાબ આવશે અને આપણે શું કહીશું, માલ પ્રેક્ટિસ. હવે હું તમને બધા વિશે સમજાવી દઉં કે જુઓ કે ખાસ કરીને કે જે હેલ્થ કેર પ્રોફેશનલ હોય ને, હેલ્થ કેર પ્રોફેશનલ એ કોઈપણ એક્શન્સ લે અને એ એક્શન્સ લેવામાં શું થાય, એ દરમિયાન પેશન્ટને કોઈપણ જાતની ઇન્જુરી થાય અને એ જે એના પ્રોફેશન્સના કેરના જે સ્ટાન્ડર્ડના પૂરતા પ્રમાણમાં પહોંચી ના શકે અથવા પૂરા ના કરે એને આપણે શું કહીએ છીએ, માલ પ્રેક્ટિસ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? હવે ખાસ બીજી વસ્તુ નિગ્લિજન્સી. તો નિગ્લિજન્સી આપણે કોને કહીએ કે જે હેલ્થ કેર પ્રોફેશનલ્સ હોય ને એની જવાબદારી પ્રત્યે ફેલ થાય, બરાબર? નિગ્લિજન્સીની અંદર શું આવશે, એની રિસ્પોન્સિબિલિટી પ્રત્યે ફેલ જાય અને આપણે શું કહીશું, નિગ્લિજન્સી તરીકે ઓળખીશું. ધારો કે કોઈ એડમિનિસ્ટ્રેશન ઓફ ડ્રગ, ધારો કે કોઈ દવા આપવાની અંદર એને ઇરર કરી હોય તો એ શું કહેવાય, નિગ્લિજન્સી તરીકે આપણે ઓળખીશું. ક્લિયર? ઓકે. ધારો કે બ્રીચ ઓફ ડ્યુટી એ શું છે, એ નિગ્લિજન્સી છે. બ્રીચ ઓફ ડ્યુટીનું એક્ઝામ્પલ આવે છે એ શું છે, નિગ્લિજન્સીનો પાર્ટ છે. ઓકે, ચલો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ. અ સિસ્ટમ ઇન વિચ ઈચ પેશન્ટ ઇઝ એસાઇન ટુ અ નર્સ હુ હેઝ 24 અવર રિસ્પોન્સિબિલિટી ફોર નર્સિંગ કેર ડિલિવર ટુ પેશન્ટ ઇઝ ટર્મ એઝ. એટલે આ શું કહેવા માગે છે ક્વેશ્ચન, કે એક નર્સને એક પેશન્ટ આપવામાં આવ્યું છે, બરાબર? એને 24 કલાક જવાબદારી એ નર્સની છે, કે ટોટલી નર્સિંગ કેર એના આપવાની છે, એની જવાબદારી એક નર્સની છે. તો એને આપણે શું કહીશું, પ્રાઇમરી નર્સિંગ, ફંક્શનલ નર્સિંગ, મોડ્યુલર નર્સિંગ, કે ડી ટીમ નર્સિંગ. આની અંદર આપણો જવાબ આવશે પ્રાઇમરી નર્સિંગ. આવા ક્વેશ્ચન પણ એક્ઝામમાં આવશે, ન્યૂ ટ્રેન્ડના ક્વેશ્ચન છે, બરાબર? એટલે આપણે તૈયાર કરવાના છે. હવે જો પ્રાઇમરી નર્સિંગ કેર મોડલ એ શું કહેવાય, કે એની અંદર આપણે જોઈએ કે જે નર્સિંગ પ્રેક્ટિસ સિસ્ટમ છે ને આપણી, કે એની અંદર કે જ્યારે પેશન્ટ અથવા પેશન્ટનું ગ્રુપ હોય એને નર્સિંગ કેર આપવાની હોય ત્યારે એક જ નર્સ એની હોસ્પિટલ ડ્યુટી દરમિયાન, યાદ રાખજો, હોસ્પિટલ ડ્યુટી દરમિયાન બધું મેનેજ કરે એને આપણે શું કહીએ છીએ, પ્રાઇમરી નર્સિંગ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? ઓકે, ચલો આગળ જોઈએ. આપણે થર્ડ નંબરનો ક્વેશ્ચન, ધ ટાઈપ ઓફ નર્સિંગ કેર એસાઇનમેન્ટ ઇઝ બીસ્ટ સુટેડ ઇન અ ઇન્ટેન્સિવ કેર યુનિટ, અ કેસ મેથડ, ફંક્શનલ મેથડ, પ્રાઇમરી કેર મેથડ, કે ડી ટીમ મેથડ. તો આની અંદર આપણો શું જવાબ આવશે, કે આની અંદર આપણો જવાબ આવશે કેસ મેથડ, બરાબર? આઈસીયુની અંદર શું આવશે, જે પ્રાઇમરી નર્સિંગ કેર એ કેસ મેથડ આવશે, બરાબર? કારણ કે આની અંદર શું, આઈસીયુની અંદર આપણે એક્સક્લુઝિવ પેશન્ટની કેર લેવાની હોય છે, એટલે આઈસીયુવાળા અથવા અનકોન્શિયસ પેશન્ટવાળા માટે કેસ મેથડ એ બહુ જ સુટેબલ મેથડ છે. ક્લિયર? ફોર્થ નંબરનો ક્વેશ્ચન જુઓ, વોટ આર ધ ઓટોપ્સી યુઝફુલ ફોર, એ ઓનલી ફોર એજ્યુકેશન્સ, બી ઓનલી ફોર ગેધરિંગ એક્યુરેટ સ્ટેટિસ્ટિક્સ, સી ઓનલી ફોર ઓડિટ ઓફ એક્યુરેસી ઓફ ક્લિનિકલ ડાયગ્નોસિસ, ડી ઓલ ઓફ ધી અબોવ. હવે આની અંદર આપણો શું જવાબ આવશે, કે ઓટોપ્સી કેમ કરીએ, બરાબર? ઓટોપ્સી શાના માટે જરૂરી છે, તો આની અંદર આપણો જવાબ આવશે ડી ઓલ ઓફ ધી અબોવ, બરાબર? હવે ઓટોપ્સી વિશે હું તમને કહી દઉં કે ઓટોપ્સી એ શું, એ પોસ્ટમોર્ટમ એક્ઝામિનેશન છે, કે ઓર્ગન્સ અથવા ટિશ્યુનું પોસ્ટમોર્ટમ આપણે એક્ઝામિનેશન કરીએ અને આપણે શું કહીએ છીએ, ઓટોપ્સી કહીએ છીએ. કેમ કરીએ, કે ભાઈ ડેથનું અથવા પેથોલોજીકલ કન્ડિશન્સ હોય, જે ડેથ હોય અથવા પેથોલોજીકલ કન્ડિશન્સ હોય એનું કારણ જાણવા માટે આપણે ઓર્ગન અથવા ટિશ્યુનું એક્ઝામિનેશન્સ કરીએ અને આપણે શું કહીએ છીએ, ઓટોપ્સી કહીએ છીએ. ખાસ કરીને ટ્રુ કોઝ ડેથ જાણવા માટે આપણે ઓટોપ્સી કરતા હોઈએ છીએ. ક્લિયર?
धारो कि कोई पेशंट्स एडवांस में परमिशन्स आपे डेथ पहला परमिशन्स तमने मळे तो ये शेना माटे होय ऑटोप्सी के मेडिकल एजुकेशन अने रिसर्च माटे बराबर समझ पड़ी ओके चलो फाइव नंबर क्वेश्चन द फिजिकल एक्टिविटी वाइल परफॉर्मिंग एक्टिविटीज ऑफ डेली लिविंग इज ए डी एल इज ए आइसोकाइनेटिक्स एक्सरसाइज बी आइसोटोनिक एक्सरसाइज सी आइसोमेट्रिक एक्सरसाइज के डी इंड्योरेंस एक्सरसाइज तो आंदर आप शू जवाब आंदर आप जवाब आइसोटोनिक एक्सरसाइज शू जवाब आइसोटोनिक एक्सरसाइज एडीएल अंदर आप जवाब आइसोटोनिक एक्सरसाइज हम जो एडीएल एट्ले शू के एवी एक्सरसाइज के इंडिविजुअली जो टास्क परफॉर्म करे बराबर एट इंडिपेन्डेंट लिविंग अंदर जो इंडिविजुअल पोता काम करे शूँ कह आइसोटोनिक एक्सरसाइज तरीके ओळखीए छीए धारो कि हम आइसोटोनिक एक्सरसाइज तमारे जोवा होय तो फीडिंग शू आवशे फीडिंग ड्रेसिंग हाइजीन अने फिजिकल मोबिलिटी आ बदा आइसोटोनिक एक्सरसाइज एक्जाम्पल छे बराबर हवे आपणे जोईए कारण के आ भी बहुज इम्पोर्टंट क्वेश्चन छे एटला माटे हुं तमने डिस्क्रिप्शन आपी दऊं छूं जो एक्जाम में पूछाय तो तमने इजीली आवडी जाय हवे आइसोटोनिक एक्सरसाइज पण पूछे आइसोटोनिक ने आपणे कहीए डायनेमिक शू कहीए डायनेमिक एक्सरसाइज तरीके ओळखीए छीए हवे आनी अंदर शू जोवा मळे के जे मसल्स होय ने मसल्स टेन्शन कॉन्स्टन्ट जोवा मळे शू जोवा मळे मसल्स टेन्शन्स कॉन्स्टन्ट जोवा मळे एटले के मसल्स नुं कॉन्ट्रेक्शन अने एक्टिव मूवमेंट जोवा मळती होय छे बराबर એટલે આની અંદર તમે આઇસોટોનિકના એક્ઝામ્પલ આપણે વિશે વિચારીએ તો વોકિંગ સ્વિમિંગ ડાન્સિંગ રનિંગ આ બધા એની અંદર આવશે બરાબર કે જેની અંદર મસલ્સ માસ ઇન્ક્રીઝ થતો હોય બરાબર પછી સર્ક્યુલેટરી અને રેસ્પિરેટરી ફંક્શનિંગ થતું હોય એ બધું આઇસોટોનિકની અંદર આવશે ક્લિયર હવે જો ખાસ આઇસોમેટ્રિક તો આઇસોમેટ્રિક એક્સરસાઇઝની અંદર શું આવશે કે આઇસોમેટ્રિક એક્સરસાઇઝ એ કેવું છે મસલ સેટિંગ એક્સરસાઇઝ છે કેવું છે મસલ સેટિંગ એક્સરસાઇઝ છે કે જેની અંદર મસલ્સનું કોન્ટ્રાક્શન્સ અને રિલેક્સેશન્સ જોવા મળે બરાબર એટલે આમાં શું જોવા મળે ખાસ કરીને આઇસોમેટ્રિક એક્સરસાઇઝની અંદર મસલ્સનું કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન્સ હવે જો આની અંદર કેવા પેશન્ટ્સની અંદર જોવા મળશે તો ખાસ કરીને ઇમોબિલાઇઝ પેશન્ટ હોય કે જે બેડની અંદર હોય એના આપણે આ આઇસોમેટ્રિક એક્સરસાઇઝ કરાવવી પડે છે બરાબર કેવા ઇમોબિલાઇઝ પેશન્ટ્સ માટે અને ખાસ કરીને કેમ કરાવીએ કે ડીવીટી એટલે કે ડીપ વેન થ્રોમ્બોસિસ અને પલ્મોનરી એમ્બોલિઝમ પ્રિવેન્ટ કરવા માટે આપણે આઇસોમેટ્રિક એક્સરસાઇઝ કરાવીએ છીએ ક્લિયર આઇસોમેટ્રિક એક્સરસાઇઝ ખબર પડી ગઈ આની અંદર શું હોય મસલ્સનું કોન્ટ્રાક્શન્સ અને રિલેક્સેશન્સ હોય કે આની અંદર શું કરવામાં આવે ખાસ કરીને ઇમ્યુબિલાઇઝ પેશન્ટ માટે આપણે કરતા હોઈએ છીએ કે ડીવીટી અને પલ્મોનરી એમ્બોલિઝમ્સ પ્રિવેન્ટ કરવા માટે આ આપણે એક્સરસાઇઝ કરાવીએ છીએ ક્લિયર કે હવે આપણે આગળ જોઈએ આઇસોકાઇનેટિક એક્સરસાઇઝ કે આની અંદર શું હોય કે જોઈન્ટ માટે ખાસ આપણે કરતા હોઈએ છીએ કે જ્યારે મસલ્સ કોન્ટ્રાક્શન થાય ત્યારે જોઈન્ટ જે મોશન્સ હોય ને એની વેલોસિટી મેન્ટેન કરવા માટે આપણે કરીએ છીએ બરાબર જુદા જુદા ઇક્વિપમેન્ટનો આની અંદર ઉપયોગ કરવામાં આવતો હોય છે એ ફૂલ રેન્જ ઓફ મોશન્સ માટે આપણે કરીએ છીએ હવે ઇન્ડ્યોરન્સ એક્સરસાઇઝ એટલે શું ઇન્ડ્યોરન્સ એક્સરસાઇઝ એટલે શું છે ફિઝિકલ એક્સરસાઇઝ પણ કોના માટે એથ્લેટિક માટે કે જે પ્રોલોંગ એફર્ટ રાખતા હોય ધારો કે એથ્લેટ્સ હોય એના લાંબા સમય સુધી એફર્ટ્સ રાખવાના હોય એના આપણે શું કરાય એન્ડ્યુરન્સ એક્સરસાઇઝ કરાવતા હોઈએ છીએ ધારો કે કોઈને મેરોથોનની અંદર રનિંગ કરવાનું મેરોથોન લાંબી છે એટલે મેરોથોનની અંદર રનિંગ કરવાની હોય કે લોંગ ડિસ્ટન્સમાં સ્વિમિંગ કરવાનું હોય પછી માઉન્ટેન ચડવાનું હોય તો આ બધાની અંદર કઈ એક્સરસાઇઝ આવશે ઇન્ડ્યુરન્સ એક્સરસાઇઝ આવશે ક્લિયર થઈ ગયું ચારે ચાર એક્સરસાઇઝ વિશે ઓકે ચલો આપણે આગળ જોઈએ જો મારા વિડીયો ગમતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને તમારા મિત્ર સર્કલ સુધી પહોંચાડો કે જેથી એમને એક્ઝામમાં બહુ જ ઉપયોગ નીવડે સિક્સ નંબરનો ક્વેશ્ચન જુઓ સ્ટીમ ઇનહેલેશન ઇન એ પેશન્ટ વિથ ચેસ્ટ કન્જેશન્સ હેલ્પ ટુ એ પ્રોવાઈડ કમ્ફર્ટ બી રિમૂવ થિક ટીનેસિયસ સ્પુટમ સી હેલ્પ રેસ્ટ ઇન સ્લીપ અને ડી રિલીવ પેન તો આની અંદર આપણો શું જવાબ આવશે તો આની અંદર આપણો જવાબ આવશે રિમૂવ થિક ટીનેસિયસ સ્પુટમ બરાબર આની અંદર આપણો શું જવાબ આવશે રિમૂવ થિક ટીનેસિયસ સ્પુટમ હવે જો સ્ટીમ ઇનહેલેશન્સ આપણે આપીએ એ શું કરે કે જે ચેસ્ટ કન્જેશન્સ થયેલું હોય ને
એમાં જે સ્પુટમ હોય એને શું કરે, લૂઝ કરે અને રિમૂવ કરવા માટે હેલ્પરૂપ થાય, જેના પરિણામે જે એરવે અને એલ્યુએલાઈની અંદર જે સિક્રેશન જમાતી હોય એને લૂઝ કરે, એ પેશન્ટ્સના મદદરૂપ થઈ જાય. જો ખાસ કરીને ઇન્હાલેશન આપણે ત્રણ ટાઈપથી આપીએ, યાદ રાખજો. આ ત્રણ મેથડથી આપણે ઇન્હાલેશન આપતા હોઈએ છીએ. એક જગ મેથડ, બીજું સ્ટીમ ટેન્ટ, અને થર્ડ ઇલેક્ટ્રિક સ્ટીમ ઇન્હેલર તરીકે આપણે આપીએ છીએ. ક્લિયર? ચાલો સેવન નંબરનો ક્વેશ્ચન જુઓ. કોન્સન્ટ્રેશન્સ ઓફ પોટેશિયમ પરમેંગનેટ કે એમએનએફઓર યુઝ ફોર ઓરલ કેર ઓર માઉથ વોશ. એટલે કે માઉથ વોશ માટે પોટેશિયમ પરમેંગનેટનો આપણે કેટલા પ્રમાણમાં લઈએ? 1 જેમ 5000, બી 1 જેમ 6000, સી 1 જેમ 4000, અને ડી 1 જેમ 10000. તો એની અંદર આપણો જવાબ આવશે કે માઉથ કેર દરમિયાન પોટેશિયમ પરમેંગનેટ આપણે 1 જેમ 5000નો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? ચાલો 8 નંબરનો ક્વેશ્ચન. ટુર્નિકેટ ટેસ્ટ ઇઝ પોઝિટિવ ઇફ ધેર આર એટલીસ્ટ એ 5 PTHE/sq, બી 10 PTHE/sq, સી 25 PTHE/sq, ડી 30 PTHE/sq. ક્લિયર? તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો આપણો જવાબ આવશે બી 10 PTHE/sq. બરાબર. હવે જો ટુર્નિકેટ ટેસ્ટ છે ને, ખાસ કરીને આપણે શેના માટે ઉપયોગ કરીએ છીએ, એ કેપિલરી ફ્રેજિલિટી ચેક કરવા માટે આપણે ટુર્નિકેટ ટેસ્ટ ઉપયોગ કરીએ છીએ. બરાબર. અને ખાસ કરીને આ ડેન્ગ્યુ ફીવરની અંદર પણ કરવામાં આવે છે. ક્લિયર? એટલે આ ધ્યાન રાખજો ખાસ કરીને. બરાબર. એટલે પોઝિટિવ ક્યારે આવે કે 10 PTHE/sq હોય તો આ ટેસ્ટ પોઝિટિવ આવશે. 9 નંબરનો ક્વેશ્ચન. ઇમિડિયેટ ડિસઇન્ફેક્શન્સ ઓફ ઓલ આર્ટિકલ્સ એન્ડ બોડીલી ડિસ્ચાર્જ ડ્યુરિંગ ક્લોઝર ઓફ ધેર ડિઝીઝ ઇઝ. કનકરન્ટ ડિસઇન્ફેક્શન્સ, બેક્ટેરિયાસાઇડલ, સી ટર્મિનલ ડિસઇન્ફેક્શન્સ, કે ડિસ્ટરીલાઇઝેશન્સ. હવે આને શું કીધું છે, પ્રશ્ન સમજો કે તરત જ કે જે પેશન્ટ્સનો ઇન્ફેક્ટેડ હોય અથવા આર્ટિકલ્સ હોય કે બોડી ડિસ્ચાર્જને તરત જ આપણે ડિસ્ચાર્જ કરીએ અને શું કહીશું, તેની અંદર આપણો જવાબ આવશે કનકરન્ટ ડિસઇન્ફેક્શન્સ. બરાબર. આ બંનેમાં ખાસ પૂછાય ટર્મિનલ કે આફ્ટર ડિસ્ચાર્જ, આફ્ટર ડિસ્ચાર્જ અથવા આફ્ટર ડેથ. બરાબર. જે ડિસઇન્ફેક્શન કરીએ એને આપણે શું કહીશું, આફ્ટર ડેથ, આફ્ટર ડિસ્ચાર્જ, એના ટર્મિનલ કહીશું. એટલે આપણો જવાબ આવશે કનકરન્ટ ડિસઇન્ફેક્શન્સ. ક્લિયર? 10 નંબરનો ક્વેશ્ચન્સ. ધ ઇલનેસ કેરેક્ટરાઇઝ બાય રેપિડ ઓનસેટ ઓફ સિમ્ટમ્સ એન્ડ ધેન લાસ્ટ ફોર અ શોર્ટ ડ્યુરેશન ઇઝ નોન એઝ એન એક્યુટ ઇલનેસ, ક્રોનિક ઇલનેસ, એજ રિલેટેડ ઇલનેસ, કે ડી ટર્મિનલ ઇલનેસ. અને અંદર આપણો શું જવાબ આવશે, એક્યુટ ઇલનેસ. શું જવાબ આવશે? કારણ કે શોર્ટ ડ્યુરેશન પૂછ્યો છે, પણ શોર્ટ ડ્યુરેશન પ્લસ આ સિવિયર હોય છે. બરાબર. ક્રોનિકમાં કેવું હોય છે કે ધીરે ધીરે હોય છે, ધીરે ધીરે તમારે ડિઝીઝ કન્ડિશન પ્રોગ્રેસિવ તમારે જોવા મળે ધીરે ધીરે, પણ આ બહુ ડેન્જર સ્થિતિ જતી હોય છે. બરાબર. ઇરિવર્સિબલ કન્ડિશન્સ હોય ક્રોનિક ઇલનેસ. ક્લિયર? એટલે આપણો જવાબ આવશે એક્યુટ ઇલનેસ. આ બધા ક્વેશ્ચન આઈએમપી ક્વેશ્ચન છે કે જે એક્ઝામમાં આવનારી શક્યતાઓ ખૂબ રહેલી છે. એટલે ક્વેશ્ચન આખો વિડીયો જુઓ કે તમને ફાયદો થઈ જશે. વિચ ઇઝ ધ પ્રોબ્લેમ ડિફાઇનિંગ ફેઝ ઓફ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ્સ એઝ પર પેપલુ થિયરી. કે એગાર પેપલુએ ઇન્ટરપર્સનલ થિયરી આપી હતી. બરાબર. એમાં આપણે પ્રોબ્લેમ સમા આઈડેન્ટિફાય કરવાનો છે, પેશન્ટનો પ્રોબ્લેમ કયા ફેઝની અંદર આપણે આઈડેન્ટિફિકેશન કરીએ છીએ. આ ચારે ચાર એગાર પેપલુના ફેઝ છે. તો એ ઓરિએન્ટેશન ફેઝ, રિસોલ્યુશન ફેઝ, આઈડેન્ટિફિકેશન ફેઝ, કે એક્સપ્લોટેશન્સ ફેઝ. તો પ્રોબ્લેમ્સ આપણે ઓરિએન્ટેશન ફેઝની અંદર આઈડેન્ટિફાય કરવાનો છે. ક્લિયર? 12 નંબરનો ક્વેશ્ચન. નર્સ ઇઝ અ કેરિંગ ફોર અ પેશન્ટ હુ ઇઝ રિસીવિંગ અ પેરેન્ટલ ન્યુટ્રિશન ઇન્ફ્યુઝન્સ. નર્સ શુડ પરફોર્મ બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ એવરી 6 અવર ટુ ડિટેક્ટ વિચ કોમ્પ્લિકેશન્સ. એ શું કહેવામાં આગે છે કે પેશન્ટને આપણે પેરેન્ટલ ન્યુટ્રિશન આપીએ છીએ. ઇન્ફ્યુઝન ક્યારે આપીએ, કે જ્યારે મોઢા વડે ના લઈ શકે ત્યારે આપણે એને પેરેન્ટલ ન્યુટ્રિશન્સ આપવું પડે છે. તો હવે બ્લડ ગ્લુકોઝનું મોનિટરિંગ 6 કલાક કેમ કરવું પડે, કયા કોમ્પ્લિકેશન્સ ન થાય એના માટે આપણે કરવું પડે, એ હાઇપોનેટેમિયા, બી હાઇપરકેલેમિયા, સી હાઇપોકેલ્સિમિયા, કે ડી હાઇપરગ્લાઇસેમિયા. હવે જો ટોટલ પેરેન્ટલ ન્યુટ્રિશન્સ ચાલતું હોય તો એની અંદર હાઇપરગ્લાઇસેમિયા થવાના ચાન્સીસ રહે છે. એટલે આપણે હાઇપરગ્લાઇસેમિયાના કોમ્પ્લિકેશન્સ માટે પેશન્ટને અસેસ કરીશું. હવે જો તો TPN વિશે હું તમને સમજાવી દઉં, એટલે એક્ઝામમાં પૂછાય તો તમને ક્લિયર આવી જાય. ટોટલ પેરેન્ટલ ન્યુટ્રિશન્સ એ આપણે શું કરીએ કે IV આપવાનું હોય છે. બરાબર. તો IVની અંદર તમારે ટોટલ પેરેન્ટલ ન્યુટ્રિશનમાં શું હોય, ડેક્સ્ટોઝ હોય, એમિનો એસિડ હોય, ઇમલ્સિફાઈ ફેટ હોય, ટ્રેસ એલિમેન્ટ જોવા મળે, વિટામિન્સ જોવા મળે, મિનરલ્સ જોવા મળે.
क्या प्रश्न आपे कि जे माणस मोढ़ा वड़े लई ना सकते एने आपणे टीपीएन आपता होईए छीए। एटले आ केवुं छे, हाई ओस्मोलिटी वाळुं सोल्यूशन छे, एटले के हाइपरटोनिक सोल्यूशन छे, बराबर। एने आपणे शुं करीए छीए के पेरिफेरल वेननी अंदर आपणे आपता होईए छीए। એટલે જો ધ્યાન ના રાખવામાં આવે તો બીજા કોમ્પ્લિકેશન્સની અંદર શું થઈ શકે, ફ્લેબાઇટિસ થઈ શકે, સેન્ટ્રલ વેનની અંદર પણ તમારે સ્વેલિંગ આવી શકે, બરાબર। એટલે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે। હાઇપરગ્લાયસેમિયા અટકાવવા માટે આપણે શું કરીએ છીએ, ગ્લુકોઝ મોનિટર કરીએ છીએ। 13 નંબરનો ક્વેશ્ચન, ટોટલ પેરેન્ટલ ન્યુટ્રિશન ઇઝ એડમિનિસ્ટ્રેટ થ્રુ અ સેન્ટ્રલ વેન બીકોઝ, કારણ કે હાલ જ મેં તમને સમજાવી દીધું કે ટોટલ પેરેન્ટલ ન્યુટ્રિશન કેમ આપણે સેન્ટ્રલ વેનથી આપવું પડે, કે રેપિડ રેટ ઓફ ઇન્ફ્યુઝન, હાઈ વોલ્યુમ ઓફ ઇન્ફ્યુઝન, હાઈ ઓસ્મોલિટી ઓફ સોલ્યુશન્સ, ડી ઇઝી એક્સેસ। તો કેવું છે કે ટીપીએન એ હાઈ ઓસ્મોલિટી સોલ્યુશન્સ જોવા મળે છે, બરાબર। એટલે આની અંદર આપણે એને શું કરીએ છીએ, સેન્ટ્રલ વેનથી આપણે આપવું પડે છે। એટલે પેરિફેરલ વેનની અંદર પ્રોબ્લેમ કરે, અત્યારે આપણે આગળ ચર્ચા કરીને તો હાઈ ઓસ્મોલિટી સોલ્યુશન છે એટલા માટે આપણે સેન્ટ્રલ વેનથી આપીએ છીએ, ક્લિયર। 14 નંબરનો ક્વેશ્ચન જુઓ, અ નર્સ ઇઝ આસિસ્ટિંગ અ ફિઝિશિયન્સ વિથ ધ રિમુવલ ઓફ ચેસ્ટ ટ્યુબ, ધ નર્સ મોસ્ટ એપ્રોપ્રિએટ ઇન્સ્ટ્રક્શન ધ ક્લાયન્ટ ટુ, હવે શું કરવામાં છે કે ચેસ્ટ ટ્યુબ રિમૂવ કરવાની છે, બરાબર, નર્સ આસિસ્ટ કરે છે। તો પેશન્ટને આપણે શું કહીશું કે ભાઈ જ્યારે ચેસ્ટ ટ્યુબ આપણે રિમૂવ કરતા હોઈએ ત્યારે પેશન્ટને શું ઇન્સ્ટ્રક્શન આપીશું, એ સ્ટે વેરી સ્ટીલ, બી ઇનહેલ એન્ડ એક્ઝેલ ક્વિકલી, સી એક્ઝેલ એઝ ધ ટ્યુબ ઇઝ પુલ્ડ આઉટ, ડી પરફોર્મ વલ્સવા મેન્યુઅર। તો આની અંદર આપણો શું જવાબ આવશે, આની અંદર આપણો જવાબ આવશે કે વલ્સવા મેન્યુઅર પરફોર્મ કરવા માટે આપણે પેશન્ટને કહીશું। હજુ આમાં થોડું જોઈ લઈએ કે જ્યારે આપણે ચેસ્ટ ટ્યુબ રિમૂવ કરવાની હોય ને ત્યારે આપણે પેશન્ટને શું કહેવાનું કે ભાઈ ઊંડા શ્વાસ લે, અને એ ઊંડા શ્વાસને આપણે રોકી રાખવા માટે કહેવાનું છે, બરાબર। અને કે પેશન્ટને અથવા તમે એમ કહી શકો કે ભાઈ ઊંડા શ્વાસ લે, ધીરે ધીરે બહાર કાઢવાનું, અને આપણે શું કહીએ છીએ, વલ્સવા મેન્યુઅર તરીકે ઓળખીએ છીએ। વલ્સવા મેન્યુઅર શું કામ કરશે, તો એ શું કરશે કે ઇન્ટ્રાથોરાસિક પ્રેશર્સને ઇન્ક્રીઝ કરશે અને પલ્સ જે હોય એને સ્લો કરશે, બરાબર, જેથી જે રિટર્ન બ્લડ આવે, હાર્ટમાંથી રિટર્ન બ્લડ આવે એ ડિક્રીઝ થાય અને વિનસ પ્રેશર ઇન્ક્રીઝ થાય, બરાબર, એટલે ઇઝીલી ચેસ્ટ ટ્યુબ નીકળી જાય, ક્લિયર, ઓકે। 15 નંબરનો ક્વેશ્ચન, ઇફ અ ચેસ્ટ ડ્રેનેજ સિસ્ટમ લાઇન ઇઝ બ્રોકન ઓર ઇન્ટરપ્ટેડ, ધ નર્સ ફર્સ્ટ કોર્સ ઓફ એક્શન શુડ બી, કે પેશન્ટની અંદર શું ચેસ્ટ ડ્રેનેજ સિસ્ટમ નાખેલી હોય અને બ્રોકન થઈ જાય તો નર્સ શું કરશે, એ ડોક્યુમેન્ટ ફાઇન્ડિંગ, નોટિફાય ધ ફિઝિશિયન્સ, ચેક ધ પેશન્ટ્સ વાઇટલ, ડી ક્લેમ ધ ટ્યુબ ઇમિડિયેટલી। તો પહેલાં આપણે શું કરવાનું હોય છે આની અંદર, તો આની અંદર આપણો જવાબ આવશે ક્લેમ ધ ટ્યુબ ઇમિડિયેટલી, તરત ટ્યુબને પહેલાં ક્લેમ કરશે, પછી નોટિફાય ફિઝિશિયન્સને કરશે, ક્લિયર। 16 નંબરનો ક્વેશ્ચન, પ્રેશર બાય ધ અપર એન્ડ ઓફ ક્રચ મેક ઓઝ ઇન્જુરી ટુ ધ, એટલે ક્રચના કારણે અપર, કે ક્રચના કારણે અપર પ્રેશર આવે તો શું ઇન્જુરી થઈ શકે, એક્ઝલરી નર્વ, લોંગ થોરાસિક નર્વ, મીડિયન નર્વ કે અલ્નાર નર્વ, તો આની અંદર આપણો જવાબ આવશે, જવાબ આવશે આપણો એક્ઝલરી નર્વ, કેમ કે અપર ક્રચના કારણે શું થાય કે અપર ક્રચના કારણે એક્ઝિલાની નર્વ ઉપર શું થાય, પ્રેશર આવે, પરિણામે આપણે એને બીજું શું કહીએ છીએ, ક્રચ પાલસી તરીકે પણ ઓળખીએ છીએ, શું કહીએ છીએ, ક્રચ પાલસી તરીકે પણ ઓળખીએ છીએ, ક્લિયર। 17 નંબરનો ક્વેશ્ચન, ગેલો ટ્રેક્શન ઇઝ યુઝ ફોર અ ફ્રેક્ચર ઓફ શાફ્ટ ઓફ ફીમર, ફ્રેક્ચર ઓફ નેક ઓફ ફીમર, ફ્રેક્ચર ઓફ હ્યુમરસ કે ફ્રેક્ચર ઓફ ટીબિયા, તો ગેલોસ શાના માટે આપણે ઉપયોગ કરીએ છીએ, તો આની અંદર આપણો જવાબ આવશે ફ્રેક્ચર ઓફ શાફ્ટ ઓફ ફીમર, એના માટે જ આપણે ગેલો ટ્રેક્શન્સનો ઉપયોગ કરીએ છીએ। હવે જો આની અંદર આપણે જોઈએ કે ખાસ કરીને ગેલો ટ્રેક્શન્સ, તો ગેલો ટ્રેક્શન્સના આપણે બીજું બ્રાયન ટ્રેક્શન્સ પણ કહીએ છીએ, લખી નાખજો બ્રાયન ટ્રેક્શન્સ, બરાબર, હું તમને ડિસ્ક્રિપ્શન જ્યાં જરૂર પડે તે આપતા જ જઉં છું। બ્રાયન ટ્રેક્શન્સ, આ ગેલોજ અથવા બ્રાયન ટ્રેક્શન્સ એ સ્કિન ટ્રેક્શનનો એક પ્રકાર છે કે જેમાં બંને લોઅર લેગની અંદર શું કરવામાં આવે છે કે વર્ટિકલી ફોર્સ આપવામાં આવતો હોય છે, બરાબર, અને ખાસ કરીને જ્યારે બ્રાયન ટ્રેક્શન છે ને
એ છ વર્ષથી નાના બાળકોની અંદર ફીમરના ફ્રેક્ચરમાં ઉપયોગ કરવામાં આવે છે. કેટલા છ વર્ષથી નાના બાળકોની અંદર અને વજન કેટલું હોવું જોઈએ? વજન 12 કેજીથી ઓછું હોવું જોઈએ. બરાબર, કેટલું હોવું જોઈએ? 12 કેજીથી ઓછું હોવું જોઈએ. ક્લિયર? અને જ્યારે આપણે કાઉન્ટર ટેક્શન આપવાનું હોય ને ત્યારે જે બટોક્સ હોય ને બટોક્સ મેટ્રેસથી થોડા એલિવેટ હોવા જોઈએ. બરાબર. અને આની અંદર બીજું ખાસ એ આવે કે તમારું 90 ડિગ્રી હિપ ફ્લેક્શન્સ અને ની એક્સટેન્શન્સ જોઈએ. કેટલું? 90 ડિગ્રી હિપ ફ્લેક્શન્સ અને ની એક્સટેન્શન્સ આની અંદર કરવામાં આવે છે. ક્લિયર? ચલો 18 નંબરનો ક્વેશ્ચન જુઓ. એન 18 મંથ ઓલ્ડ હેઝ અ ફ્રેક્ચર ફીમર એન્ડ હી ઇઝ ઇન બ્રાયન ટ્રેક્શન્સ. ટુ ઇવેલ્યુએટ કરેક્ટ એપ્લિકેશન્સ ઓફ ધ ટ્રેક્શન્સ ધ નર્સ શુડ નોટ ધેટ. બ્રાયન ટ્રેક્શન આપેલું છે, ફ્રેક્ચર ફીમરનું છે. બરાબર, 18 વર્ષનું 18 મહિનાનું બાળક છે. તો આની અંદર ટ્રેક્શનમાં આપણે શું કરીશું નર્સ તરીકે? અ ચાઇલ્ડ ઇઝ બિંગ કન્ટિન્યુઅસલી એન્ડ ગ્રેજ્યુઅલી પુલ્ડ ટુઆર્ડ ધ બોટમ બેડ. ચાઇલ્ડ બટોક્સ આર રેઝ સ્લાઇટલી. ચાઇલ્ડ લેગ ઇઝ 45 એંગલ ટુ બેડ. ચાઇલ્ડ કેન મૂવ ધ અનઅફેક્ટેડ લેગ ફ્રીલી. બરાબર. તો અત્યારે આપણે મેં ચર્ચા કરી કે મેટ્રેસથી બટોક્સ આપણે શું કરવાના? થોડા સ્લાઇટલી અપ કરવાના છે. તો એની અંદર આપણો જવાબ આવશે ચાઇલ્ડ બટોક્સ આર રેઝ સ્લાઇટલી. બરાબર. ચલો આગળ જોઈએ. વિચ નર્સિંગ ઇન્ટરવેન્શન ઇઝ એપ્રોપ્રાઇટ ફોર ક્લાયન્ટ વિથ સ્કેલેટલ ટ્રેક્શન્સ? પ્રોન પોઝિશન્સ, ઇન્ટરમિટન્ટ વેટ, C5 પાઉન્ડ વેટ, KD પેન કેર. આ બહુ જ ઉપયોગી ક્વેશ્ચન છે, ઘણી એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. બરાબર. તો આની અંદર આપણો જવાબ આવશે D પેન કેર. બરાબર. ખાસ કરીને સ્કેલેટલ ટ્રેક્શનની અંદર પિન કેર કરવી બહુ જ જરૂરી છે. બરાબર. હવે જો આની અંદર આ ટ્રેક્શન છે, સ્કેલેટલ ટ્રેક્શન છે, એ આપણે ક્યાં એપ્લાય કરીએ છીએ કે બોનની અંદર એપ્લાય કરીએ છીએ, એની સાથે પિન હોય, વાયર હોય અથવા ટોંગ. શું હોય? પિન, વાયર અને ટોંગ. બરાબર. આ ત્રણેય વસ્તુના હાથે આપણે સ્કેલેટલ ટ્રેક્શન્સ કરતા હોઈએ છીએ. એટલે આ ત્રણ વસ્તુઓના કારણે પેશન્ટ્સની અંદર ઇન્ફેક્શન્સ થવાના ચાન્સીસ બહુ વધી જાય છે. બરાબર. એટલે આપણે ખાસ કરીને ઇન્ફેક્શન્સને પ્રિવેન્ટ કરવા માટે પિન કેર આપવી બહુ જ જરૂરી છે. ક્લિયર? ઓકે. જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને બને એટલો શેર કરજો. 20 નંબરનો ક્વેશ્ચન. ધ ક્લાયન્ટ ઇન ધ ઇન્ટેન્સિવ કેર ડિપાર્ટમેન્ટ હેઝ અ નેઝોગેસ્ટિક ટ્યુબ ફોર કન્ટિન્યુઅસ ફીડિંગ. ધ નર્સ ઇઝ પ્રિપેર ટુ એડમિનિસ્ટર નિફિડિપિન XL વાયા ધ ટ્યુબ. ધ વિચ પ્રોસિજર શુડ ધ નર્સ ફોલો? આ ક્વેશ્ચન શું કહેવા માગે છે કે એક પેશન્ટ ઇન્ટેન્સિવ કેર ડિપાર્ટમેન્ટમાં છે. બરાબર. એને નેઝોગેસ્ટિક ટ્યુબ ફીડિંગ ચાલુ છે. હવે એને ડૉક્ટરે નિફિડિપિન લખી છે કે વાયા ટ્યુબ મારફતે આપવી. તો નીચેનામાંથી નર્સ શું કરશે? Crush the medicine and dissolve in water, administer and flush the NG tube, give the medications orally, કે do not administer medications and inform the health care provider. જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બરાબર. તો તમારા માટે રોજે રોજ આવા વિડીયો હું લઈને આવતો રહીશ. જ્યાર સુધી IKDRC ની એક્ઝામ અને ત્યાર પછીની GMERS ની એક્ઝામ આવે ત્યાર સુધી દરેક રોજે રોજ આપણો વિડીયો રોજ આવશે કે તમે એ સપોર્ટ કરતા રહેજો. હવે આની અંદર ખાસ જુઓ કે આની અંદર આપણો શું જવાબ આવશે કે નિફિડિપિન છે, હવે તમારે એ શું કરીને આપવું પડે? નેઝોગેસ્ટિક મારફતે આપવાની હોય તો મેડિકેશન આપણે શું કરવી પડે? પહેલાં ક્રશ કરવી પડે અને પાણીની અંદર ડિઝોલ્વ કરવી પડે. બરાબર. અને પછી જ આપણે મેડિકેશન્સ આપવાની હોય છે. ક્લિયર? હવે એમાં જો કોઈ પણ મેડિકેશન તમારે નેઝલ ટ્યુબ મારફતે આપવાની હોય ત્યારે શું કરવી પડે? એને કે પહેલાં ક્રશ કરી અને 15 થી 30 ml પાણી લેવાનું. કારણ કે એની અંદર લિક્વિડમાં નાખવા, કેમ આવું કરીએ આપણે? કે ટ્યુબનું ક્લોગિંગ અટકાવવા માટે. શું? ટ્યુબનું ક્લોગિંગ. નકર ટ્યુબમાં શું થાય? ક્લોગિંગ જમા થાય, બ્લોક થઈ જાય. બરાબર. અટકાવવા માટે આપણે આવું કરતા હોઈએ છીએ. અને જ્યારે તમે એડમિનિસ્ટ્રેશન કરી રહો, બરાબર, તો આપણે ટ્યુબને શું કરીએ છીએ? નોર્મલ સલાઈનથી 30 થી 50 ml નોર્મલ સલાઈન અથવા વોટર લઈ અને ટ્યુબને આપણે શું કરવાનું હોય છે? ફ્લશ કરવાનું હોય છે. ક્લિયર? આ તો આ સુધીનો વિડીયો. કાલે આપણે મળીએ એક નવા ગુજરાતી સાહિત્ય અથવા નોન નર્સિંગના સબ્જેક્ટના એક વિડીયો સાથે મળીશું. ચલો વિડીયો જોવા માટે થેન્ક યુ.